સ્પેશિયલ નવા કપડા હતા, તમારો બર્થડે છે એટલે સ્પેશિયલ નવા કપડા તમારા માટે લઈને આવી છું. હું બાર ચાકુ બાકુ તૈયાર રાખવી પડે ને પેલા, ને સાઈડ માં વસ્તુ મૂકી દઉં. કેક ક્યારે લઈ આવી? રોટલી દેવા અને તારા તો ખણખરો દીએ સડી ગયો છે અને બસ બાસી રમણ ની એવી બધી તૈયારી કરતા હતા. ચાલો ફટાફટ આપણે ગાને રોટલી દઈ દેવી. રોટલી ખાઈ લીધી અને હાલો હવે આપણે જઈ ઘરે. અને આજે મારા શિવાનીના પપ્પાનો આજે જન્મદિવસ છે એટલે આપણે શિવાનીના પપ્પાને આજે મોટામાં મોટી ગિફ્ટ આપશું. એટલે અત્યારે તો હજી શિવાનીના પપ્પાએ સૂતા છે, શિવાની સુતી છે અને બા અને અંકિતાબેન અમે ઉઠી ગયા છીએ. અને બા તો અત્યારે ઘરનું કામ બધું કરવા મળ્યા છે, કેમ કે અત્યારે સવારમાં તો બસ જો ફરજાનું હોય, ઢોરમાલનું એવું બધું કામ હોય, પણ અત્યારે તો બસ શિરામણની ને એવી બધી તૈયારી કરતા હતા. અને ફરજાનું કામ તો હજી બધું ઘણું ખરું બાકી જ છે, પણ અત્યારે પેલા આપણે વાડીમાં જઈને એક વાડીનો નજારો પણ જોઈ લઈએ. જે તો સુરેશ દાદા કેટલા અથર સડી ગયા છે, જો સુરેશ દાદા કેવા અથર સડી ગયા છે, પણ ઝાકળા લીધે અત્યારે બધું સુરેશ દાદાનો એટલો બધો પ્રકાશ કે અંજવાળું ન પડે. બસ આમાંથી થોડો ઘણો ઝાકળ લેવું બધું આવેલું હોય, અને શિયાળામાં થોડું ઘણું એવું લાગે, થોડાક દિવસ ટાઈટ પડે તો થોડાક દિવસ ઓછી ટાઈટ હોય એવું લાગે. મને છે ને આ 2-3 દિવસથી થોડીક વધારે ટાઈટ લાગતી હતી, અને આજ તો મને એમ થાય કે ટાઈટ નથી એવું લાગે છે. એટલે આમ સ્વેટર ને એવું તો હું પહેરીને આવી છું, પણ આમ ટાઈટ મને છે ને આજે થોડીક ઓછી હોય એવું લાગે છે. બહુ ઠંડી નથી આવતી, કેમ કે ઝાકળ કદાચ ઓછો આવેલો હોય તો એમ હોય. એટલે શિયાળામાં તો જો 2-3 દિવસ ઠંડી પડે તો થોડાક દિવસ ઓછી ઠંડી પડે, પણ અત્યારનો નજારો કેવો મસ્ત હશે. અને બર્થડે વાળા તો હજી હુતા છે, આંટીઓ પગ ચડાવી ની સ્ટાઈલ તો જો. બર્થડે વાળા હુતા છે, હેપી બર્થડે. ક્યાં કે બાજુ મોટું છે, અહીંયા જ છે. ની સ્ટાઈલ તો જો, રાજા મહારાજા ઘોડે આંટીઓ પગ ચડાવી હુતા છે. હેપી બર્થડે, થેન્ક યુ. એની કેવું નીંદર માં છે બધું એમ ને. હાલો શિવાની શું કરે છે અત્યારમાં? શિવાની બેન અમારે શું કરે છે? ઓહો, શિવાની ની અમારી પથારી જોવો તમે. લે અંકિતા બેન તો લઈને બેઠા છે. કેમ ભેકડો તાયડો? તારે થઈ ગયું હોય એવું લાગે છે. પાછી એવા પાકા થઈ જશે બેન. શિવાની રામ રામ ને સીતારામ કે ઊંઘમાં હું કઉ કે તો ભેકડો તાણો તો તમે તેડીને બેઠા એટલે સાયની રહી ગઈ. તો તમે બારે જતા સાંભળી ગયા છો ને? દીકા એમ ભેકડો તાણો. આમ જો ઉઠી ગયા અમારા શિવાની બેન હોત, જો મારા સાયકલ હાંકવા આવે. તમારે શિરામણ નું ચા પીવાનો છે? કેમ આજે નોએમ રહેવાનું છે? મારે નોએમ રહેવાનું છે. તુલસી માં છે? હા, નોએમ દશમ ને 11 તુલસી માં પરણાવવાના હોય એટલે 3 દિવસ રહેવાનું હોય એમ ને. પછી નાય ધોય ને ચા પીવાનો થાય ને. બાકી જો આવા વાળ હોય કાક તારવા અસ્તવ્યસ્ત છે અને હવે જવું છે આપડે નાવા, એટલે હવે કપડા ને બધું કાઢવાનું. કેવી તો શિવાની રેતી હોય તો કાઢી દે, નકર તો આપડે હાથે લઈને જવાનું થાય. વાત તો ખાલી સાંભળીને કપડા લઈને જઈએ. પહેરી લેવાનો હોય તો હાલો તો ફટાફટ હવે નાયદુન મસ્ત કમ્પ્લેટ થઈ જાય. આવડા જૂના એમ નહી, બર્થડે ના દિવસે બોલો પ્રંગ કરવાનું મુક્તિ નથી. એમ બર્થડે ના દિવસે સરપ્રાઈઝ આપવાની હોય નો આપવાની હોય. સારું ચાલો, જો કપડા આવે મસ્ત મસ્ત આવી ગયા છે. નવાયો નથી, નવાયો તો હોય જ તે ને. નાયથન તૈયાર થઈ જાય, કોઈ બર્થડે વિશ કરે છે કે નહીં? પણ આપડે ટેટસ લડાઈ હોય તો વિશ કરે, થોડા વિશ કરે.
બેચારા કોઈ બર્થડે મારા સિવાય લગભગ કોઈ બર્થડે વિશ નથી કર્યો, કેમ કે ટેટસ તો કઈ મૂકે નહીં, પણ ટેટસ મૂકો ને પછી બર્થડે વિશ કરે એ કઈ વિશ કરવો ન કહેવાય, તો જોઈન તો બધાય કે એમ તો આમ હામે એમ તો બે ત્રણ ત્રણ ને આવી છે વિશ બધાય, મન એમાં જે ફ્રેન્ડ હોય ને એ તો એના તરત રિક્વેસ્ટ જાય, નોટિફિકેશન જાય બર્થડે ની, હા ખબર હોય છે તો, પણ બેચારા કોઈ આમ તો યાદ નહીં કરતું બસ લ્યો તે ખારું હાલો, આજ તો બસ જમવાનું બધું મસ્ત તૈયાર છે તો પીરસી દઉં હવે હું, અને બહુ જ મસ્ત મસ્ત આપણે કેક બનાવી છે એના માટે, બહુ બધા ગયા છે એટલે આપણે તારે કેક કાપી અને એનો બર્થડે વિશ કરવી, હાલો તો હવે બધા તમે વિડીયોમાં બનાવી રહેજો કેક જોવા માટે, અને ખાઈ હોય તો આવી પણ જાજો નહીં, કેક ખાવા તો આવો ને, સાકુ બાકુ તૈયાર રાખવી પડે ને પહેલા, નહીં સાકુ તો જોઈ જ નહીં, હાલો હવે આ બધી સાઈડમાં વસ્તુ મૂકી દઉં, કેક કેરે લઈ આવી, અરે બનાવી મેં મારા હાથે છે, તો હાથે થી કેક બનાવી, જો આપડી કેક આના છે તો ચાલો હવે આપણે કેક કાપી નાખશું, કાપી સાકુ તમારા હાથમાં રાખો પહેલા, હવે મીનબત્તી કાઈ નહીં આપણે એવું નહીં કરવું, હવે આપણે હાદેમાં કેક કાપી લેવો, હા હાદેમાં બસ હવે રાની જોઈ ને, હવે કાપી નહીં તેના આ કે કમ તો એની કે કે સ્પેશિયલ કેક છે તમારા માટે, હાલો કાપો હવે મને ન ખબર પેલા તમારે ખાવાની, તો કેવી લાગી અમારી કેક તમે બધા કોમેન્ટ માં જરૂર કેજો, નહીં શિવાની કેમ બાર રોવા મળી, ભૂખ લાગી ગઈ, રોવાનું ચાલુ કરી દીધું, એને પપ્પા નો આજે બર્થડે છે એને બર્થડે માં વિશ કરવા ન લઈ ગયા એટલે એ શિવાની, અત્યારે પાછી સાની માની થઈ ગઈ, હમણાં તો રોવાનું ચાલુ કર્યું, તો એ શિવાની તો અત્યારે છે ને મારા દાદા આવ્યા છે એટલે મારા મામા ને ઘર વાળા દાદા આવ્યા છે, મારા નાના મને મળવા, અને શિવાની ને હોતન શિવાની ના મમ્મી ના નાના આવ્યા છે મળવા, શિવાની તારા મમ્મી ના દાદા છે, તારા મમ્મી નો પછી દાદા ને આવવું પડે ને, એ હશે આવ્યા નથી પછી, દાદા ને તો આવવું જ પડે, શિવાની જમાડે જો, શિવાની ને ખબર પડી ગઈ દાદા એવા, શિવાની ને કયો ગૌઠા દાદા એવા, અહિયાં શિવાની આપડે તો મહેમાન તો આયા હતા રિંકલ ના નાના ની આયા હતા, એ તો હવે વ્યા ગયા છે, અને હવે આપણે જે બર્થડે ની ગિફ્ટ આપણને ખવાર ની કેર ની બર્થડે તો એમ કે છે કે હેપી બર્થડે હેપી બર્થડે, પણ ગિફ્ટ કાંઈ આજે આપી નથી, શું ગિફ્ટ આપવાની છે તમારા માટે, ગિફ્ટ તૈયાર જ છે, હોય નહીં વાવ લે શિવાની પેલા શિવાની તમને ઓકાર શિવાની બોલી તમારા બર્થડે ના દિવસે એ તમારું ગિફ્ટ આજ ગિફ્ટ, બોલો આપણે એ કેવી કે ગિફ્ટ આપો ને કેવી શિવાની ને બતાય કે છી છી શિવાની કે બોલે એ તમારું ગિફ્ટ, જો બોલી ને ટાણે કઈ ટાણે બોલે શિવાની, શિવાની બોલે હોય તે ના બોલે ને, બીજી કઈ ગિફ્ટ નહીં આપવાની, બીજી કઈ ગિફ્ટ નહીં, મારે ક્યાં લેવા જવું હોય ત્યારે ગિફ્ટ તમને બધાને ખબર જ હશે, કઈ ગિફ્ટ નહીં આપણે આમના મત આપણે તમને બધાને ખ્યાલ હશે કે અમારે ત્યાં મોટા હોય વડીલો, એમના જન્મ દિવસ વ્યા જાય તો ખબર ન હોય, પણ સારું છે તને ખબર છે એટલે આપડે બર્થડે બર્થડે કઈ ઉજવવાના છે નહીં, કેક ઓલું કેક લાવવાનું ઓલું લાવવાનું, એમાં કઈ આપણને બહુ રસ નથી, આમ હાદે માં બસ કહી દીધું હેપી બર્થડે એટલે આવી ગયું એમ, અને જો કે અમારા ગામડામાં બધા ને આજ રીતે હોય, કોઈ અમારે કેવું કઈ સ્પેશિયલ કે એવું કઈ ન હોય, ખાલી નાના છોકરા હોય ત્યારે બધા એના બર્થડે ઉજવાય, કેમ કે છોકરા ને હરખ ને આનંદ હોય ને એટલે છોકરા ને ખુશી માટે, અને જે અત્યારના બર્થડે ઉજવવાના થાય ને નાની જનરેશન માટે, કેમ કે કેદુ ના વાટે હોય બર્થડે બર્થડે કરતા હોય, અને પછી હરખ માં હોય એટલે એમ થાય કે ભાઈ નાના છોકરા હાલ થી કેક ને એવું બધું લાવી, નકર અમારે લગભગ મોસ્ટ ઓફ લી બર્થડે ની ઉજવણી જોવા ન મળતી હોય, કા બરોબર ને, ખેતીમાં ખેતીમાં કેમ કામ કરતા હોય બધા બર્થડે વ્યા જાય ને ખબર ન રહે, અમારા થી મોટા હોય એને તો તારીખ ની ન ખબર હોય, બિચારા ઉજવે તો હું, તો અંકિતાબેન શું કરવા માંડા છે તારે,
તૂટી ફૂટી ખાવશો આ તમારે ખવાય નઈ હા નોઈમ રહેશે એટલે અંકિત તમે નામું જોવો તો કેક દાંત બાત પડી જશે એટલે પોસું પોસું ખવાય એમ સાંજે પડવા આવી ગઈ છે અને આજે અંકિતા બેન ના ભાઈ નો બર્થડે હતો એટલે એની સાથે પ્રેમ કર્યા અને બહુ જ આનંદ થયો અને ઈ પણ બહુ જ અરખમાં હતા અને આજનો દિવસ તો અમારે બહુ આમ હસી મજાક સાથે અને બહુ ખુશખુશાલ રહ્યો તો તમને બધાને પણ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહેજો તો હવે ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય ચોકલેટ ખાઈ તમારે ને ખાઈ ચોકલેટ બોકલેટ તો લઈ આજે ભાઈ હવે ચોકલેટ છે આ ખાઈ લો લ્યો તારો બર્થડે હોય તો મને કેટલી કેટલી ચોકલેટ મંગરાય નાના છોકરા છો તેમ નાના છોકરા ને ચોકલેટ ખાવાય નહીં હોય આપણે આ ચોકલેટ જ કહેવાય બાજરાના રોટલા જો મડો ખાવા છે ને મને આવે